ભેસ્તાના આવાસમાં એક ફ્લેટની છતમાંથી પોપડા પડી જતા એક મહિલાને ઈજાઓ પહોંચી હતી. આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા હતા. ભેસ્તાન ખાતે આવેલ મનપા આવાસની C84 બિલ્ડિંગના એક ફ્લેટની છતના પોપડા વરસાદના કારણે રાત્રિના સમયે ખરી પડ્યા હતા. આ ઘટનામાં મુમતાઝ નામની મહિલાને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા ઉધનાચોનના અધિકારીને કરવામાં આવતા મનપા કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આમ આદમી પાર્ટીના મહેન્દ્ર પાટીલે આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. આવાસની ઇમારતોનું કામ બરાબર નહીં કરી બિલ્ડરોએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગત જણાવી હતી. આ ઘટના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. दोपहर में वो पड़ेल थी, बच्चे खेल रहे थे दोपहर में. फिर बाद में मैं जाके सोई ना तो सीलिंग गिर गई, तो फिर मेरे आंग पे गिरी, छाती पे और हाथ पे. तो फिर मैंने बच्चों को भी बाहर काढ़ी, फिर मैंने बुमा पाड़ी, चिल्ला के सबको बुलाई कि कोई आओ बचाने, मेरे आंग पे सीलिंग गिर गई. तो फिर बिल्डिंग में से दो तीन जने आए तो मीको और मेरे बच्चों को काढ़े बाहर. अभी आपका घर कैसा है? तो देखे ना आपने, टूटे हुआ पूरा सीलिंग. क्या बोलना चाहते हो महानगर पालिका? क्या बोलेंगे, देखो तुम, आप जाके देखना था. कैसा डर लगता है आपको रहने का? रहने का डर ही है ना, वहाँ पे जान का खतरा है, जान की जोखम. आप वेरा वेरा भरते हो? सब भर रहे. फिर भी आपको महानगर पालिका सुविधा नहीं दे रही है? नहीं. आपका नाम? मारू नाम महेंद्र पाटिल, आम आदमी पार्टी उधना सह संगठन मंत्री. हवे मित्रों, आजे मने मित्र मारो फोन आयो के ભેસ્તાના H15 આવાસ બિલ્ડિંગ નંબર C84 ત્યાં રૂમ નંબર 16ની અંદર રાતના કંઈ વરસાદના કારણે છતના કંઈક પોપડા નીકળી ગયા છે, જેથી એક મહિલાને થોડી ઘણી આંશિક ઈજા થઈ છે એવો ફોન આવ્યો. જેથી મેં ઉધના ઝોનના ઝોનલ ઇન્જિનિયર શ્રી સુજલભાઈ પ્રજાપતિને ફોન કર્યો કે સાહેબ H15 આવાસની અંદર આવી કંઈ ઘટના બની છે. તો એમણે તાત્કાલિક એમની ટીમ મોકલી છે અને સર્વે કરાવ્યું છે. લગભગ 5-6 મકાનના આવાસની અંદર છત પડી છે અને સર્વે કર્યા બાદ એમણે કંઈ નક્કી કર્યું કે અમે જે સ્લમ અપગ્રેડેશન સેલ છે એમાં આની જાણ કરીશું. શું કેટલી બેદરકારી લાગે? હવે આ જે આવાસ સુરત શહેરની અંદર બન્યા છે, કોસાળથી લઈને ભેસ્તાન ઉન વિસ્તારમાં એટલા આવાસ બન્યા છે, બધા આવાસની અંદર લાખો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આના ભ્રષ્ટાચારની અંદર કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બેઉ ભાઈ ભાઈ અને મસોરાભાઈની જેમ આ લોકોએ વહીવટ કર્યો છે, જેથી આ આવાસના જનતાને 10 વર્ષથી 5 વર્ષની અંદર જ આ જર્જરિત મકાનમાં રહેવાનો વારો આવ્યો છે. મોન્સૂન પહેલાં આ લોકો કેમ કામગીરી નથી કરતા? હવે SMC તો એમ કહે છે કે ભાઈ અમે અમને આવાસ આપી દીધા, આવાસ આપ્યા પછી આને મેન્ટેનન્સ કરવાની જવાબદારી સ્થાનિક લોકોની છે. જો આ સ્થાનિકો ગરીબ છે, આ લોકો રાતના કમાય તો બીજો સે ખાય એવી પોઝિશન છે, તો આ લોકો મેન્ટેનન્સના પૈસા કાઢતે કે હશે? જો SMC એ આ જ્યારે આવાસ બન્યા, આવાસ બનતી વખતે ધ્યાન આપ્યું હોત, આમાં ભ્રષ્ટાચાર નહીં થયો હોત, તો આ મકાનો હજુ 15-20 વર્ષ અડીખમ રહેતે. પરંતુ આ મકાનોની અંદર ભ્રષ્ટાચાર થયાના કારણે આની પોઝિશન આવી થઈ છે. કેટલા વર્ષ થયા છે? આમના કહેવા મુજબ 2013-14ની અંદર આ મકાનનું કન્સ્ટ્રક્શન થયું છે. અમુક મકાનો 2011માં રહેવા આવ્યા હતા, પરંતુ આ મકાનની જે લાયબિલિટી છે આ કમસે કમ મારા હિસાબથી 20 વર્ષ તો રહેવી જ જોઈએ, પરંતુ 10-5 વર્ષની અંદર મકાન જર્જરિત થઈ ગયા છે. શું SMC ને બિલ્ડરોની મિલીભગત લાગે છે? હવે સેમ આવાસ સર્વિસ વખતે આવાસ સાથે ભેસ્તાનની અંદર છેલ્લા 4 વર્ષે અમે ત્યાં લડત લડી અને ત્યાં SMC છેલ્લે કબૂલ કર્યું કે બિલ્ડર અને SMC ના અધિકારીઓને મિલીભગતથી આમાં ભ્રષ્ટાચાર થયો છે. હવે એની તપાસ સમિતિએ રિપોર્ટ બી પોઝિટિવ આપ્યો છે, ખરેખર ગોબાચારી થઈ છે. એટલે આ આવાસ બી સેમ અવાજ બન્યા છે. આમાં રેતીની જગ્યા પર ડુમ્મસથી પનો લાવીને વાપરવામાં આવી, રેતી નથી વાપરવાની, પનાથી બિલ્ડિંગો બની છે. એટલે પનાથી કોઈ પણ દિવસ પ્લાસ્ટરનું કામ થતું નથી અને જેથી આપણા નરી આંખે દેખાય છે ભ્રષ્ટાચાર થયો છે. SMC ના માણસો આવ્યા તો શું કરે? SMC આવ્યા છે સાઉથ ઝોનમાંથી, બોજાલા સાહેબ આવ્યા છે. એમને હવે ચેક કર્યું છે અને એ લોકો સ્લમ અપગ્રેડેશન વિભાગને આને જાણ કરશે કે ભાઈ આ હિસાબથી આવાસની અંદર પોપડા નીકળી ગયા છે. જાણહાની થઈ છે? ના, કોઈ જાણહાની થઈ નથી, પણ એની રાહ જોવાની નથી. તંત્રને મારી વિનંતી છે, કોઈ મરી જાય પછી કોઈ કાર્યવાહી કરશો એના કરતાં બેટર છે કે કોઈની જાનહાનિ થાય એના પહેલાં જે પગલાં લેવા હોય એ પગલાં લો અને આ લોકોને
टेम्पररी दुरुस्थिति हो कई हो जे काम करते करो पण वेली तके करो।